गुड मॉर्निंग डियर स्टूडेंट्स, वेलकम टू गुजराती क्लास। आज आप भणीशू नव पेज नंबर 3030। एमा लखेलू छे अंग। हवे एज आपणे आज अहींया पेज में लखीशू। अहींया पहला तमारे आ रीते ट्रेसिंग करवानुं अने बोलवानुं अंग। हवे अंग थी कोई पण शब्द नथी बनता, एटले फक्त तमारे लखता वखते शुं बोलवानुं अंग। आनुं उच्चारण थाय छे अंग। आ जे ड जेवू होय ने ए ड जेवू लखी अने पछी अहींया एक डॉट करिए। आनुं उच्चारण शुं थाय बोलवामां अंग। हवे अहींया पण तमारे ए ज रीते ट्रेसिंग कर्या पछी जाते लखता आवडी जशे। बे लाइन ट्रेसिंग करीने पछी अहींया जाते लखवानुं छे। 1, 2 અને 3 લાઇન કમ્પ્લીટ કરી લેજો લખીને। હવે આજે આપણે ફક્ત પેજ નંબર 30 નહીં પણ પેજ નંબર 31 આખું જે અત્યાર સુધી આપણે જે વ્યંજન ભણી ગયા, કયા કયા ભણી ગયા? ક કમળનો ક, ખખલનો ખ, ગ ગણપતિનો ગ, ઘઘરનો ઘ અને અંગ। તો એ આજે આપણે રિવિઝન કરીશું, એટલે કે ફરીથી સાથે લખીશું। આ દરેકને તમે સિંગલ સિંગલ પેજમાં એક એક પેજમાં લખ્યા, હવે આજે બધાને એક સાથે લખીશું ક ખ ગ ઘ અને અંગ। જ્યારે પણ લખો તો બોલીને લખજો, ક કમળનો ક અને સુંદર અક્ષરે લખવાનું, એકદમ ડાર્ક। ખ ખલનો ખ અથવા ખખડિયાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ અને અંગ કઈ નહીં, અંગ અંગ ક ખ ગ ઘ અંગ। આટલું બધી લાઇનમાં લખી નાખવાનું, ઠીક છે? અહીંયા લખવાનું આ લાઇન છોડી દેવાની, જે રેડ છે ને એમાં નથી લખવાનું, બ્લુવાળામાં જ લખવાનું। આ રેડ અને બ્લુ લાઇન છે ને, તો બ્લુવાળી લાઇનમાં જ લખવાનું, એટલે સુંદર લાગશે। પેજ નંબર 30 અને 31 લખીને કમ્પ્લીટ કરી લેજો, બોલી બોલીને લખજો, ઓકે?